ಶರಮಣೀಯದರ್ಶನ ಮಂದಹಾಸರುಚಿರಾನನಾಂಬುಜಂ ಪೂಜಿತಂ ಸುರನರೋತ್ತಮೇರ್ಮುದಾ ಧರ್ಮನಂದನಮಹಂ ವಿಚಿಂತಯೇ ಓಂ ಅವತಾರಿಣೇ ಶ್ರೀ ಸ್ವಾಮಿ ನಾರಾಯಣಾಯ ನಮೋ ನಮಃ ಶ್ರೀ ಸಹಜಾನಂದಾಯ ನೀಲಕಂಠಾಯ ಚ ನಮೋ ನಮಃ ಶ್ರೀ ಗುರುಚರಣ ಕಮಲೇಭ್ಯೋ ನಮೋ ನಮಃ. ಬೋಲೋ ಶ್ರೀ ಸ್ವಾಮಿ ನಾರಾಯಣ ಭಗವಾನನಿ. ಶ್ರೀ ಹರೇ ಕೃಷ್ಣ ಮಹಾರಾಜನಿ. ಶ್ರೀ ಘನಶ್ಯಾಮ ಮಹಾರಾಜನಿ. લોયાધામ મંદિરમાં પ્રત્યક્ષ બિરાજમાન પીવડા શ્રી ઘનશ્યામ મહારાજ, સદા દિવ્ય રૂપે સાથે રહેલા એવા પ્રાણપ્યારા પૂજ્ય ગુરુજી, વંદનીય સંતો, વહલા આપ સર્વે ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ. શ્રી હરિચરિત્રામૃત સાગર ગ્રંથમાં પૂર 8મું તરંગ 64મું ભગવાન સ્વામિનારાયણ વડતાલ ધામમાં રામનવમીનો સમયો ઉજવી રહ્યા છે. આ 200 વર્ષ પહેલાંની કથા આજે આ લોયાધામમાં રામનવમીનો સમય ઉજવાઈ રહ્યો છે એની સાથે સંગત થઈ રહી છે. આ મહારાજની કેટલી મોટી કૃપા. 8:30 રાત્રે જુબન પગી વિગેરે ભક્તોને ભગવાન શ્રીહરિએ કહ્યું, હે ભક્તો, સુખ નીતિમાં અને ધર્મમાં છે. અમારી આજ્ઞા પાળશો એટલું સુખ પામશો, અમારી આજ્ઞા લોપશો એટલો ક્લેશ અને દુઃખ આવશે જ. ભગવાન શ્રીહરિએ અદ્ભુત વાત કરી છે. આપણે પણ જીવનમાં એક નાની પ્રતિજ્ઞા કરીએ. ભગવાનના પિતા ધર્મદેવ છે, ભગવાનના માતાનું નામ ભક્તિ માતા છે. પિતા અને માતાનો મહિમા એ છે, પિતા અને માતા ન હોય તો પુત્ર પણ ન હોય. ભગવાન સ્વામિનારાયણ ભલે સર્વોપરી છે, ભલે પરબ્રહ્મ છે, ભલે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે, પણ તમને અને મને ભગવાનને ભેટ આપવાની ઉત્તમ તક પિતા ધર્મદેવ અને ભક્તિ માતાને લીધે મળી છે. ધર્મદેવના પ્રાગટ્યની કથા આપણે ગઈકાલે શ્રવણ કરી. આપણા જીવનમાં ધર્મને પ્રગટાવીએ, આપણા કર્મમાં ધર્મને પ્રગટાવીએ. નિષ્કુળાનંદ સ્વામીએ સરસ વાત લખી છે, સો વાતની એક વાત છે, નવ કરવો આજ્ઞા લોપ. સો વાતની એક વાત છે, નવ કરવો આજ્ઞા લોપ. સો વાતની એક વાત છે, નવ કરવો આજ્ઞા લો. સબ ગાઈએ, અમારા સંગીત વગાડનારા ભક્તોને તાળીઓથી વધાવો. હા, બહુ સરસ ઉપાડ્યું વેદાન. પમ ગમ ગરે સાની સા, એ સો વાતની એક વાત છે, નવ કરવો આજ્ઞા લો. સો વાતની એક વાત, આટલા
બધા ભક્તો બેઠા, અવાજ ગુંજવો જોઈએ. કરવા જેવા 100 કામ, 1000 કામ, 1,00,000 કામ, 1,00,000,000 કામ છે કરવા જેવા. કરવા જેવા કરોડો કામ છે, પણ નિષ્કુળાનંદ સ્વામી કહે છે, હું નથી કહેતો, શિક્ષાપત્રીનો સિદ્ધાંત એ છે, વેદો અને ઉપનિષદોનો સિદ્ધાંત એ છે, પહેલા તો ન કરવા જેવા બંધ કરીએ. આપણે શું કરીએ, સવારે 5 માળા કર્યા પછી દિવસમાં 95 ચાળા કરીએ છીએ. ચોબાજી ભાંગ પી નાવમાં બેઠા, બરાબરની ભાંગ પીધેલી, નાવમાં 2 જણા ચડી ગયા, મથુરાથી વ્રજમાં આવે છે, યમુના પાર કરવાની છે. અચાનક નાવમાં કાણું પડ્યું, ચોબાજીએ બૂમ પાડી, અરે દેખો દેખો ક્યાં હુઆ, નાવ મેં છેદ હુઆ, ઇતના પાણી ભીતર ઘુસાયા. બીજા ચોબાજી કે ચિંતા શું કામ કરો, આ બાજુ બીજું પાડી દઈએ, આ બાજુથી નીકળી જશે. આપણી દશા આવી છે. સો વાતની એક વાત છે, નવ કરવો આજ્ઞા લોપ. સો વાતની એક વાત છે, નવ કરવો આજ્ઞા લોપ. રાજી કરવાનું રહ્યો પરો, નવ કરાવીએ હરીને કોપ. રાજી કરવાનું રહ્યો પરો, નવ કરાવીએ હરીને કોપ. સ્વામી એમ કહે, ભગવાનને સંતને રાજી કરવાની વાતો ઘણી કરીએ છીએ. રાજી થાય એવા 2 કામ કરીએ છીએ અને કુરાજી થાય એવા 200 કામ કરીએ છીએ. આપણો સરવાળો કેવો થશે? જીવનની પહેલી પ્રતિજ્ઞા એ કરીએ, ભગવાનને નથી ગમતું, સંતોને નથી ગમતું, ગુરુજીને નથી ગમતું, હવે એ કામ અમારે. થોડું તો બોલો, થોડું જોરથી, નથી કરવું. જીવનની આ પહેલી પ્રતિજ્ઞા છે. આનું નામ છે ધર્મ. આપણા જીવનમાં ધર્મ આવે ને, ત્યાર પછી ભક્તિ આવે ને, ત્યાર પછી ભગવાન આવે. આ ક્રમ છે, આ સનાતન સત્ય છે, યુનિવર્સલ સિદ્ધાંત છે. ધર્મની ઘણી વાતો આપણે ગઈકાલે શ્રવણ કરી. આવો હરિચરિત્રામૃત સાગરમાં અડધી રાત્રે ભગવાન શ્રીહરિ જોબન પગીને આ બધી વાતો કરે છે. અડધી રાત્રે જોબન પગી છે, તખા પગી છે, સુંદર પગી છે. વડતાલના એ મહાન ભક્તોને રામનવમીની આગલી રાત્રે, અષ્ટમીની અડધી રાત છે, અને વાતો કરે છે. શ્રીહરિની સાથે રહેલા જોબન પગી આદિને આવી વાતો કહેતા કહેતા બધા હરિભક્તોના સંઘોની સંભાળ આવીને લીધી. ભગવાન તો ચોકી કરવા નીકળ્યા છે, અને ખરેખર આ દુનિયામાં સાચા ચોકીદાર કોણ છે? ભગવાન છે. ગમે એટલા ચોકીદારો રાખ્યા હોય, પણ આની ચોકી ન હોય ને તો કોઈ કામ ન લાગે. હા, અને બધા દરવાજા ઉઘાડા હોય, પણ આ એક ચોકી કરવા બેઠા હોય ને, જીતને તારે ગગન મેં ઉતને શત્રુ હોય, જીતને તારે ગગન મેં ઉતને શત્રુ હોય, જીસ પર કૃપા રઘુબીર કી તો બાલન બાકા હોય. આકાશના તારા જેટલા શત્રુ હોય, પણ પ્રભુની કૃપા જો મળે ને, એનો વાળ પણ કોઈ વાકો ન કરી શકે. ભગવાન શ્રીહરિએ ભક્તોની સંભાળ લીધી, હરિભક્તોના સંઘોની સંભાળ લીધી. કોઈને પણ જણાવ્યું નહીં. દરેક સંઘમાં ચોકીદાર તો રાખેલા હતા, પણ શ્રીહરિ ચોકી કરવા નીકળ્યા, ચોકીદારને પણ જાણ ન થઈ. આવી રીતે ચોકીની ફરજ ઉપર હતા તે પણ શ્રીહરિને જાણી ન શક્યા. ત્યાંથી શ્રીહરિ પસાર થઈ ગયા. જે પાર્ષદો હતા તેમને શ્રીહરિએ કહ્યું. શ્રી હરિચરિત્રામૃત સાગરના પ્રસાદીના શબ્દો. શ્રીહરિએ પાર્ષદોને કહ્યું, અમને કોઈની આગળ પ્રખ્યાત કરશો. માં અડધી રાત્રે આપણે ચોકી ફેરો કર્યો, આ વાત કોઈને ખબર નથી, હવે તમે જાહેરાત ન કરતા. જીવનમાં 2 વાત યાદ રાખવા જેવી છે. એક, જે જાહેર કરવા જેવું હોય એ કરવું જોઈએ, જે ન કરવા જેવું હોય તે
મેં હમણાં જ તમને વાત કરી, ભગવાન ના પાડે છે કરવાનું બંધ કરી દઈએ, એમાં બધું જ આવી ગયું. હરિભક્તો વારંવાર પૂછે, સ્વામી શું સેવા કરું? સ્વામી કંઈક સેવા હોય તો કહેજો. એક સંત બહુ સરસ બોલ્યા, ભગત તમે કોઈને નડો માં, એ મોટામાં મોટી સેવા. ખરેખર જીવનમાં આટલું કરવા જેવું છે. આપણું જીવન કોઈને નડતર ન બને, આપણું જીવન કોઈ માટે ભારરૂપ ન બને, આપણું જીવન કોઈ માટે દુઃખરૂપ ન બને. કોઈ કવિની આ કવિતા મને એટલી બધી ગમે છે, એટલી બધી ગમે છે, હું ઘણીવાર કથામાં ગાઉં છું. આદત બુરી સુધાર લો, બસ હો ગયા ભજન. મન કી તરંગ માર લો, બસ હો ગયા ભજન. આદત બુરી સુધાર લો, બસ હો ગયા ભજન. આદત બુરી સુધાર લો, તાળી પડી. આપણે માળા કરીએ છીએ, ચાળા નથી છોડતા. ભગવાનનું નામ લઈએ છીએ, પણ મંદિરમાંથી નીકળ્યા પછી જામ જામ સમજો ને. અરે આદત બુરી સુધાર લો, બસ હો ગયા ભજન. આદત બુરી સુધાર લો, બસ હો ગયા ભજન. આટલા બધા ભક્તો અવાજ આવવો જોઈએ. મન કે તરંગ માર લો, હો ગયા ભજન. મન કે તરંગ બસ હો ગયા ભજન. મન કે તરંગ માર લો, બસ હો ગયા ભજન. આદત બુરી સુધાર લો, બસ હો ગયા ભજન. આદત બુરી સુધાર લો, બસ હો ગયા ભજન. એક સંકલ્પ આજે શિબિરમાં આપણે વાત કરીને એક સંકલ્પ કરજો. આપણા જીવનમાં છોડવા જેવું એકાદ પાસું હોય, છોડી દેજો. આ કવિતા અદ્ભુત છે. આદત બુરી, ખરાબ આદત કેટલી ગણીએ, ક્યાં ક્યાં છે આપણા મનમાં પડી છે? ખોટા વિચારો, ખોટા સંકલ્પો, છેતરવાની વાત. માણસ બેઠો બેઠો શું વિચારે છે? લગભગ તમે વિચારો શું વિચારે છે? ક્યાં ક્યાં સુધારો કરવાનો છે? વાણી કા સુર સુધાર લો, બસ હો ગયા ભજન. વાણી કા સુર સુધાર લો, બસ હો ગયા ભજન. વાણી કા સુર સુધાર લો, બસ હો ગયા ભજન. વાણી કા સુધાર લો, બસ હો ગયા ભજન. આદત બુરી સુધાર લો, બસ હો ગયા ભજન. હે આદત બુરી સુધાર લો, બસ હો ગયા ભજન. ઘણા માણસો એની જીભ એટલી ખતરનાક હોય ને, માફ કરજો, પુરુષો કરતા. એક ભાઈ લગ્ન પ્રસંગમાં જતા હતા અને ગાડીમાં પંક્ચર થયું અને રોડ ઉપર ગાડીનું ટાયર બદલે, પણ લગ્ન હતા ને ઘરવાળાના ભાઈના હતા. અને લાલ પીળા એવા થાય એવા થાય, તમને મહિનાથી કીધું હતું. એક તો મોડા નીકળ્યા, કપડાં ઠેકાણે પહેર્યાનો મૂક્યા નહોતા, અને આ પાછું પંક્ચર થયું. મારા ભાઈના લગ્નના દિવસે તમને મોત આવ્યું. હવે કઈ કઈ ડિક્શનરી ખોલી હતી ખબર નહીં. એમાં એક ભાઈ બાજુમાંથી નીકળ્યા, કેન આઈ હેલ્પ યુ, મદદ કરું? આણે કીધું, ભાઈ 15 મિનિટ આની જોડે વાત કરો બસ. આદત બુરી સુધાર લો, બસ હો ગયા ભજન. આદત બુરી સુધાર લો.
એટલું બધું લખ્યું છે, શાસ્ત્રમાં એટલું બધું વાણી ઉપર લખાયું છે. મત બોલ ભગવાને કાન બે આપ્યા છે, સાંભળો જાજુ, બોલો ઓછું. આજથી આ સંકલ્પ કરો, એમાં ઘરમાં તો એકદમ ઓછું, બહુ પછી બોલવાનું મન થાય તો મંદિરમાં આવજો, પ્રવચન આપીશું તમને. હા સાચી વાત છે, મત બોલ યા ફિર સત બોલ, કા બોલવું નહીં અને કા બોલીએ તો બોલમાં 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 રાધા કૃષ્ણ વિના બીજું. દેડકાની જીભ કરતા માણસની જીભ ખરાબ થઈ ગઈ છે. એક ભાઈ આવ્યા સામેથી, આમ આવ્યા, કશું હતું નહીં. ગરધણી રાજી કે, ઓહો મગનભાઈ તમે ક્યાંથી આવ્યા? અને મગનભાઈ નો મગજ ગયો ચૂલામાંથી, લે વગર કામના. શું કીધું? ચૂલામાં. અને ખરેખર ઘણા તો ચૂલામાંથી જ આવતા હોય, અડો તો અંગારા શું એવો ધગતો હોય, એટલા માટે વાલા ભક્તો આ હસવાની વાતો તો હું કરાવું છું તમને. રડવા જેવી વાતો છે પણ આપણે હસતા હસતા સાંભળીએ છીએ. ભગવાનના 238માં પ્રાગટ્ય દિવસે આજે સંકલ્પ કરીએ, આપણી વાણી કોઈના હૃદયને ઠેસ પહોંચાડતી હોય તો આજે સંકલ્પ કરીએ એવું બોલવાનું હું છોડી દઈશ. આપણી વાણી અસત્યથી ભરેલી હોય, નિંદા ટીકા કુથલી એની વાણી હોય તો આજથી સંકલ્પ કરીએ હવે ક્યારે એવું નહીં બોલવું. વાણી કા સુર સુધાર લો બસ હો ગયા ભજન, વાણી કા સુર સુધાર લો બસ હો ગયા ભજન, આદત બુરી સુધાર લો બસ હો ગયા ભજન, આદત બુરી સુધાર લો બસ હો ગયા ભજન. દ્રષ્ટિ મે પેલો સુધારો મનમાં અહીંયા કરવાનો છે, બહુ અઘરો સુધારો છે. હેલિકોપ્ટર જતું હતું, એમાં 3 નેતા બેઠા હતા. કેટલા? આ તો હમણાં ઇન્ડિયા બહુ ચાલે છે ને એટલે કહી દઉં, 3 બેઠા હતા. નામ તમે તમારી રીતે વિચારજો. એમાં એક જણાએ વિન્ડો ખોલી, ખિસ્સામાંથી 100 રૂપિયાની નોટ નીચે નાખી, બીજાએ પૂછ્યું કેમ? અરે જેના હાથમાં આવે એનું ભલું થાય ને, અત્યારે તો બધા એટલે ઉંદર પકડવા માટે જેમ પિંજરું મૂકે ને ઘી વાળી રોટલી મૂકે ને, એમ ઘી વાળી રોટલી જ મૂકે છે 72,000ની. હા 100 રૂપિયાની નોટ નાખી, એક માણસનું ભલું થાય, બીજા નેતાએ બીજી બાજુની વિન્ડો ખોલી, નીચે 50-50ની 2 નાખી. પેલા પૂછ્યું કેમ? અરે 2 જણાના હાથમાં આવશે, 2નું ભલું થશે. ત્રીજા નેતાએ 20-20ની 5 નાખી, કેમ? જેના હાથમાં 5નું ભલું થશે. પાયલોટે બારી દરવાજો જ ખોલ્યો, પેલા પૂછો કેમ? હું નીચે જાઉં છું, 100 કરોડનું ભલું થશે. અરે આદત બુરી સુધાર લો બસ હો ગયા ભજન, અરે આદત બુરી સુધાર લો બસ હો ગયા ભજન. દ્રષ્ટિ મેં તેરે દોષ હે દુનિયા નિહારતી, દ્રષ્ટિ સમતા કા અંજન આંજલો બસ હો ગયા ભજન, સમતા કા અંજન. તાળી પાડીને કેટલું સરસ લાગે છે. અરે આદત બુરી સુધાર લો બસ હો ગયા ભજન, અરે આદત બુરી સુધાર લો બસ હો ગયા ભજન. વાહ, તાળીઓથી વધાવો મારા ભક્તો, કેટલું સરસ વગાડે છે, કેવું પડે? હા તાળીઓથી બજાઈએ, તાળી બજા કે. એ આદત બુરી સુધાર લો બસ હો ગયા ભજન, આદત બુરી સુધાર લો બસ હો ગયા ભજન. તમારા અને મારા જીવનમાં ધર્મ આવે ને એ અતિ મહત્વનું છે. આજનો માણસ અધર્મ ઉપર હાવી થઈ ગયો છે.
કર્તવ્યની વાત છોડીને અધિકારની વાતો કરતો થઈ ગયો છે. પોતાની ફરજ ચૂકીને બીજાની ફરજને વિચારતો થઈ ગયો છે. આજનો માનવ માનવ મટીને દાનવ થતો ગયો છે એવું લાગે આપણને. ઉજળા ઉજળા વસ્ત્રોમાં શેતાન છુપાયેલા જોયા છે, અને ગંદી સડતી ગલીઓમાં ઇન્સાન છુપાયેલા જોયા છે. મોટા મહેલોમાં, ઉજળા કપડોમાં, ઊંચા આસનોમાં દુઃખ થાય કે એવા તત્વો આજે બેસી ગયા છે. ભગવાન વ્યાસ મહાભારતમાં એમ કહે, કળિયુગની દશા એવી થશે કે હંસોએ ભેગા થઈ કાગડાની સ્તુતિ કરવી પડશે, અને આજે સમય દેખાય છે આપણને એવો. સાવધાન થઈએ, દુનિયામાં ભલે કળિયુગ આવે પણ આજે પ્રતિજ્ઞા કરીએ આપણા જીવનમાં કળિયુગને ક્યારેય નહીં આવવા દઈએ, તો આ ભગવાન પ્રગટ થશે, હૃદયમાં ભગવાન પ્રગટ થશે. હા, દ્રષ્ટિ મેં તેરે દોષ હે, આંખથી ખરાબ જોવાનું છોડી દઈએ. આજે ટીવી, ખરાબ ચિત્રો, ખરાબ વેબસાઇટો, ખરાબ ઇન્ટરનેટ, લોકો કેવું જોવે છે? આ ધર્મનું સ્વરૂપ છે. કેવી સરસ સ્વામીએ વાત લખી, 100 વાતની એક જ વાત છે. કરવા જેવા કરોડ કામ છે, પણ એ બધાની વાત પછી કરીશું. પહેલા ન કરવા જેવું જે છે ને એ બંધ કરી દઈએ, ને પીપા પાપ ન કીજીએ. વાહ વાહ, ચાલુ રાખો ચાલુ રાખો. અમારા કુંજેશ ભગતે તાળીઓથી વગાડો. હા, શું વગાડે છે યમન. પીપા પાપ ન કીજીએ એમનું ચાલુ હોય ને તો અમને આ બધું સુર મળે. હા, અમારે તો કાનથી એનું સાંભળવાનું, આંખથી તમને જોવાના, મનથી કથાનું વિચારવાનું. વક્તાને 20 આંખો જોઈએ, કેટલી? તમારો ગમે એટલો ઘોંઘાટ થતો હોય, અવાજ આવતો હોય, પણ આ સુર જો જતો રહે તો બધું અસુર થઈ જાય. કેવું થઈ જાય? શાસ્ત્રમાં એક અસુર છે અને સંગીતમાં પણ અસુર છે, બે અસુર ખરાબ. હા, તબલા સુરમાં હોય તો વાગતા કહેવાય, અને સુરમાંના અસુર તો ટીપતા કહેવાય. એક ભાઈ આવો પિયાનો વગાડે, એટલી બધી પ્રેક્ટિસ કરે, તે બાજુવાળાએ પૂછ્યું, તમારે પિયાનો વેચવો છે કેમ? અરે મને ઊંઘ નથી આવતી. અમારા દેસાઈ સર બેઠા છે અહીંયા, લગભગ દેસાઈ સર બેઠા છે. દેસાઈ સર અહીંયા તાનપુરામાં પ્રેક્ટિસ કરતા હતા, તો નીચેવાળાએ કમ્પ્લેન કરી, સાહેબ નથી આવતો, જેલમાં નખાવશે. સાહેબે નક્કી કર્યું કે આના કરતાં અમેરિકા છોડી દેવું જ સારું. જીવનમાં યાદ રાખો, આપણી દ્રષ્ટિમાં દોષ છે એને દૂર કરીએ, મનમાં મલિનતા છે એને છોડીએ. આપણી વાણી કડવી છે, ઝેર કરતા પણ ખરાબ છે. શબ્દ સળગાવે પણ છે, શણગારે પણ છે, શબ્દ જ્યોત પણ છે, જ્વાળા પણ છે. આપણા શબ્દો કોઈકના જીવનમાં જ્યોત બને, આપણા શબ્દો કોઈકના જીવનમાં શણગાર બને, આટલી આજે પ્રતિજ્ઞા કરીને ઊભા થઈએ. અદ્ભુત વાતો છે, આ ધર્મનું સ્વરૂપ છે. ભગવાન શ્રીહરિ કેટલી સરસ વાત કરે છે. ભક્તો, તમે એમને પ્રખ્યાત ન કરશો, કાલે સવારે વાતો ન કરશો, મહારાજ અડધી રાત્રે નીકળ્યા હતા, આપણે ચોકી કરવા ગયા હતા, આ વાત ગુપ્ત જ રહેવી જોઈએ. ગમે ત્યારે આપણે ચોકી કરવી તો કરી શકાય, જાહેર થઈ જાય તો પછી આપણી ચોકી ઉપર બીજા કોઈક ચોકી રાખે. અમુક વાત જાહેર ન થાય એ ભલું છે. આ જે ઉલટું થઈ રહ્યું છે, જે છુપાવવા જેવું છે જાહેર થઈ રહ્યું છે, જે જાહેર કરવા જેવું છે તે છુપાઈ રહ્યું છે. શ્રીજી મહારાજ શું બોલે છે સાંભળો. હવે મહારાજની વાત એક એક સાંભળવા જેવી છે. અમે રાત્રે અહીંયા ફરવા આવ્યા હતા, આ બધું અમે શા માટે કર્યું? આ ચોકી કરી, હરિભક્તોની સંભાળ લીધી, તમને અડધી રાત્રે જગાડ્યા, શસ્ત્રો સાથે તૈયાર કર્યા, એટલા માટે તમને સહુને અમારા ચરિત્ર સાંભળે, એટલા માટે અમે આજે તમારી સાથે ફરવા આવ્યા છીએ. તમને ક્યારેક એમ થાય અડધી રાત્રે મહારાજી જગાડ્યા હતા, આજે આપણે સરસ મજાની દાદા શિબિર કરી? આ શિબિરમાં કેટલા બધા ભક્તોએ ઘર સભાના નિયમ લીધા, એ ઘર સભા ચાલુ કરશે આજે આપણા ગૌતમભાઈ. આપણને આનંદ થાય, 50મી એમની વર્ષગાંઠ છે, સુખી સંપન્ન છે. આ મંદિરમાં ખૂબ એમની તન મન ધનથી સેવા છે, પણ ગયા વર્ષે એમણે સંકલ્પ કરી દીધો હતો
કે મારો 50મો જન્મદિવસ આવતા વર્ષે આવે છે. ગુરુજી હાજર હતા, ગુરુજી પાસે ગળગળા થઈ ગદગદ કંઠે એમણે વિનંતી કરી, મારે બીજી કોઈ ઈચ્છા નથી, આવતા વર્ષે ભગવાનના પ્રાગટ્યનો આખો સમયો એની સેવા મને આપજો. આવા ભક્તોને તાળીઓથી વિતાવીએ. વાલા ભક્તો, ધનપતિઓ ઘણા છે, સ્ટોરોમાં, મોલોમાં, ફરવામાં, હરવામાં, ખાવામાં, પીવામાં પૈસા ઉડાડનારા ઘણા છે, પણ ભગવાનને અર્થે જેની લક્ષ્મી કામ લાગે છે ને, એવાને લાખ લાખ વંદન કરી તાળીઓથી વધાવીએ કે આજે આટલા બધા ભક્તો ભજન કરી રહ્યા છે. તમે જોવા મંદિરના ખૂણામાં બેસવાની જગ્યા નથી. બીજી આનંદની વાત, અમારા બ્રિજેશ ભગત, એમના સગા સ્નેહી મિત્રો છે, એ પરિવારે પોતાના દીકરીની તુલા રાખી છે. આજે મંદિરમાં કેલિફોર્નિયાથી આજે મહેમાનો આવ્યા છે, અમે તો મળ્યા પણ નથી, આજે સભામાં બેઠા છે. 35 જેટલા ભક્તો આવ્યા છે, ખૂબ તાળીઓથી ભક્તોને બિરદાવીએ. આવા રૂડા સમયમાં એક નાની દીકરીને આશીર્વાદ નહીં, આ ભગવાન સ્વામિનારાયણની કૃપા કાયમને માટે દીકરી સાથે રહેશે, કાયમને માટે. ભગવાનની તાકાત આપણને ક્યાં ખબર છે? કેટલી અદ્ભુત વાત મહારાજ કહે છે, આ રાત્રે જગાડવાનું, તમારી સાથે બધી વાતો કરવાની એટલા માટે કે તમને આ વાત યાદ આવે, અમારું ચરિત્ર યાદ આવે, તો તમારું કલ્યાણ થાય. વચનામૃત ગઢપુર પ્રથમનું ત્રીજું મહારાજે એ જ વાત કરી. હજી શું કહે છે ભક્તો, ધ્યાનથી સાંભળો ભક્તો. કાઠી દરબારોની સાથે અમે બહુ ફર્યા છીએ, તેનાથી તેમને અમારા ઉપર ઘણું હેત થયું છે, તેથી તેમને અમારા ઉપર હેત થયું છે, અને તે હેતે કરીને જેટલી અનીતિ કહેવાય છે તે સર્વે અત્યારે તેમણે છોડી દીધી છે. બસ હવે તમારી સાથે પ્રેમ કરીને અમારે તમારો ઉદ્ધાર કરવો છે. તાળીઓથી વધાવો ભગવાનને. હા, પ્રેમની વાત એટલે ભક્તિની વાત. ભગવાનમાં પ્રેમ થાય એનું નામ ભક્તિ, અને જગતમાં પ્રેમ થાય એનું નામ વાસના. આપણા શાસ્ત્રોમાં કહે છે, ચાવી એક જ છે, એને જમણી બાજુ ફેરવો તાળું ખુલશે, ડાબી બાજુ ફેરવો તાળું બંધ થશે. પ્રેમ એક જ છે, પ્રેમ જગતમાં કરશો કલ્યાણ બગાડશે, એ જ પ્રેમ તમે ભગવાનમાં કરશો, સંતોમાં કરશો, ભક્તોમાં કરશો, કલ્યાણ કરી દેશે. આજથી સંકલ્પ કરો, હવે અમે પ્રેમ ભગવાનમાં કરીશું. પૂજ્યપાદ ગુરુજીએ કેટલી અદ્ભુત વાત કરી, પતિ પત્નીમાં હેત કરે, સંસારનું તમારું હેત છે એમાં પણ ભગવાનને વચ્ચે રાખો. મારા પતિ ભક્ત છે, પતિ એમ ઈચ્છે મારા પત્ની ભક્ત છે, ધર્મનિષ્ઠ છે. તમારું હેત ધર્મમય બને, તમારું હેત ભક્તિમય બને, તો તમારા જીવનમાં ધર્મ અને ભક્તિ આવ્યા કહેવાય. કેટલી સરસ મજાની વાત. ભક્ત ચિંતામણીમાં નીલકંઠ વર્ણી રામાનંદ સ્વામીને પત્ર લખે છે. તમે પ્રસંગ જાણતા હશો, મુક્તાનંદ સ્વામીએ પત્ર લખ્યો, પછી નીલકંઠ વર્ણીએ લખ્યો, એ બંનેનો જવાબ રામાનંદ સ્વામી મોકલ્યો. આ ત્રણ પત્ર સંપ્રદાયના ઐતિહાસિક પત્ર કહેવાય છે. એમાં ભગવાન સ્વામિનારાયણ નીલકંઠ વર્ણી એનો લખેલો ઐતિહાસિક પત્ર રામાનંદ સ્વામી, એની એક વાત શું લખે છે મહારાજ. અલ્પ ભક્ત અલ્પ જીવ કૃષ્ણ ભક્તિ કરે તો તે કાળ કર્મ ભયથી તરે. અલ્પ જીવ કૃષ્ણ ભક્તિ કરે તો તે કાળ કર્મ ભયથી તરે. અલ્પ જીવ કૃષ્ણ ભક્તિ કરે, અલ્પ જીવ કૃષ્ણ ભક્તિ કરે તો તે કાળ કર્મ ભયથી તરે. મહારાજે ઘણા લખાવ્યા છે પણ અવેલેબલ નથી, એમાંનો ઐતિહાસિક અવેલેબલ પત્ર એના ઓરિજિનલ શબ્દ. અલ્પ જીવ કૃષ્ણ ભક્તિ કરે તે કાળ કર્મ ભયથી તરે. અલ્પ જીવ કૃષ્ણ ભક્તિ કરે તો તે કાળ કર્મ ભયથી તરે. બ્રહ્મા
होय जो भक्ति ये हीनो, ब्रह्मा होय जो भक्ति ये हीनो, ते पण छे काळ चवीनो, ते पण छे काळ चवीनो। નીલકંઠ વર્ણી ગુરુદેવ રામાનંદ સ્વામીને કહે છે, તુચ્છમાં તુચ્છ સામાન્યમાં સામાન્ય જીવ ભગવાનની ભક્તિ વાળો હોઈને, ભગવાન વ્યાસ શ્રીમદ ભાગવતમાં લખે છે, સકલ ભુવન મધ્યે નિર્ધનાસ્તે પિધન્યઃ, સકલ ભુવન મધ્યે નિર્ધનાસ્તે પિધન્યઃ, ધનહીન છે, ધન વિનાનો છે, પણ ભક્તિ વાળો છે ને ભગવાન વ્યાસ કહે છે એના જેવો ભાગ્યશાળી કોઈ નથી। સકલ ભુવન મધ્યે નિર્ધનાસ્તે પિધન્યઃ, પ્રવિશતિ હૃદયે સામ શ્રી હરેર ભક્તિરેકા, હરિરપિ નિજ ભુવનમ સર્વથા તો વિહાય, પ્રવિશતિ હૃદયે સામ ભક્તિ સૂત્રોપનદ્ધ। ધન નથી પણ જેની પાસે ભક્તિ છે એના જેવો આ પૃથ્વી ઉપર કોઈ ભાગ્યશાળી નથી। તમે બધા ભક્તિ લઈને આજે મંદિરમાં આવ્યા છો, તાળીઓથી વધાવો તમારી જાતને આજે। સામાન્ય જીવ ભગવાનની ભક્તિ કરે, કાળ કર્મ કે માયા એનો વાળ વાકો ન કરી શકે, અને બ્રહ્મા જેવો હોય પણ ભગવાનની ભક્તિથી રહિત છે એ પણ કાળ ચવીણો છે। નીલકંઠ વર્ણીના શબ્દો કેટલી અદ્ભુત, નીલકંઠ વર્ણી વાતો કરે છે। એક બે વાતો આપણે જાણી લઈએ, ભક્તિની વાત આવે ને ત્યારે ઇતિહાસ, આપણા ધર્મગ્રંથો એટલા ભર્યા પડ્યા છે। મૂળજી લુવાણો, એક ચોર, ધાડપાડું, લૂંટારો માણસ ભક્તિનો રંગ ચડે, ભક્તિના રંગે રંગાય, ઇતિહાસ અમે કહે છે। ભક્ત ચિંતામણી પરચા વિભાગમાં નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું, સમાધિ થાય, ભગવાન સુધી પહોંચે, રસ્તામાં શિવજી આડા આવે, શિવજી સાથે યુદ્ધ થાય અને મહાદેવજીને પાડીને ભગવાનના ધામ સુધી પહોંચે ભગવાનની ભક્તિ। એક મિનિટ ઉભા, એક ખોટું થાય તો ભાઈ, એક સૂચના આવી છે ભક્તિની કથામાં, આ સૂચના બહુ મહત્વની છે, તમે ભક્તિથી સાંભળજો, મારી વાત ધ્યાનથી સાંભળજો અને ભક્તિથી, કે ભાઈ નિશાન અને નિશાન ગાડી છે, ગ્રે કલરની છે, N75, પછી હું છે આ ભાઈ, અમારા મોન્ટુ ભગતે ભક્તિથી લખ્યું છે બધું, આ શું લખ્યું છે ભાઈ, વાંધો નહીં, GEE N75 GEE લખ્યું છે। એ ગાડી બાર બધી ગાડીઓ બ્લોક કરે છે, ગાડી કાઢવાની છે, નિશાન ગ્રે કલરની છે, N75 GEE એ ગાડી, પછી બીજી ગાડી છે હુંડાઈ સનાટા બ્લેક છે, એ ગાડી JFX 2905 જેમની હોય પ્લીઝ એ ગાડી થોડી મૂવ કરો ને, જે ભક્તોની ગાડી હોય તે ગાડી અત્યારે મૂવ કરશો, કોઈની ના હોય તો માનજો છપ્પૈયામાં છે। અલ્પ જીવ કૃષ્ણ ભક્તિ કરે તો તે કાળ કર્મ ભયથી તરે, કાળ કર્મ ને માયા એનું બગાડી નથી શકતા। લાડુબા નાની ઉંમર છે, ઠાકોરજી સાથે એને પ્રેમ કર્યો છે, કેવો પ્રેમ, મેરે તો ગિરધર ગોપાલ દુસરો ન કોઈ, ઠાકોરજીના પ્રેમમાં મસ્ત એ લાડુબા જીવબાની વાત આપણે જાણીએ છીએ। નાના નાના દીકરી હતા ને ત્યારથી એને ભગવાન સાથે કેવો રંગ લાગેલો। શ્રીજી મહારાજના દર્શન થતા પહેલા ભાગવતની કથા સાંભળે, ભાગવતની કથા સાંભળીને બંને રડતા જાય। ચાર દીકરીઓ છે, ચાર બહેનો છે, પિતા એભલ બાપુ છે, આખો પરિવાર દિવ્ય, ભાઈ દાદો નાનો છે, કેવો અદ્ભુત આ પરિવાર હશે। પણ હૃદયમાં એક જ પ્રાર્થના હતી, હે પ્રભુ એકવાર તમારો પ્રત્યક્ષ યોગ થાય એવી દયા કરજો। ભાગવતમાં કથા સાંભળી, અગ્નિ 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 કરવામાં આવે, આખી જિંદગી વીતી જાય છતાં પણ એ અગ્નિથી પાક ન થાય, ભૂખ ભાંગે નહીં, એવી જ રીતે ભગવાન 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 કરીને મરી જઈએ પણ ભગવાન પ્રગટ ન થાય તો એ ભગવાન મુક્તિ ન આપી શકે। જીવબા લાડુબાના હૃદયમાં રોજ રહેતું, મુજે દે દર્શન ગિરધારી રે, તેરે ચરણ કમલ પે મે બારી રે, મુજે દે દર્શન ગિરધારી રે,
सावरी सुरत प्रेमी मारी मुझे दे दर्शन गिरधारी रे तेरी सांवरी सुरत प्रेमी बारी रे मुझे दे दर्शन गिरधारी रे तेरी सांवरी सुरत प्रेमी बारी जमुना तट हरि धेनु चरावे मधुर मधुर सुर बंसी बजावे जमुना तट हरि धेनु चरावे मधुर मधुर सुर बंसी बजावे जमुना तट हरि धेनु चरावे मधुर मधुर सुर बेन बजावे जमुना तट हरि धेनु चरावे मधुर मधुर सुर बेन बजावे कांधे कमलिया काली रे कांधे कमलिया काली रे मुझे दे दर्शन गिरधारी रे तेरी सांवरी सुरत पे में बारी रे मुझे दे दर्शन गिरधारी रे तेरी सांवरी सुरत ભગવાનના દર્શન માટે આપણા હૃદયમાં ભૂખ જાગે ને આ ભક્તિ છે મંદિરે આવવાની ઈચ્છા થાય ને આ ભક્તિ છે આવા સત્સંગમાં બેસવાની ઈચ્છા થાય ને આ ભક્તિ છે આવી ભક્તિ હોય અને સાથે ધર્મ ભળે એટલે ભગવાનનો 238મો પ્રાગત્ય ઉત્સવ થાય આટલું જ સમજવાનું છે બસ 2+2=2 થોડું જોરથી બોલો 2+2=4 ચાર કરવા માટે બે બે ભેગા કરવા પડે એવી જ રીતે ધર્મ અને ભક્તિ ભેગા થાય મંદિરમાં તો આવ્યા છીએ ભાવ અને પ્રેમ લઈને આવ્યા છીએ એ મુજે દે દર્શન ગિરધારી રે તેરી સાંવરી સુરત પે મે બારી રે મુજે દે તાળી પાડીને ગિરધારી રે તેરી સાંવરી સુરત પે મે બારી રે ઇતિહાસમાં કેટલી કથા મીરાબાઈ નરસિંહ મહેતા કેદારો રાગ ગાય અને કેદારો ગાતાની સાથે સામે ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ થાય દર્શન દ્યો ઘન શ્યામનાથ મોરી આખિયા પ્યાસે રે પ્રેમાનંદ સ્વામી શ્રીજી મહારાજ ધામમાં ગયા પછી 22 વર્ષ સ્વામી રહ્યા છે એક રાત એવી વીતી નથી સ્વામી રડ્યા ન હોય એમ કહી શકાય નદી કે સરોવરમાં જેટલું પાણી હોય ને એના કરતાં વધારે પ્રેમાનંદ સ્વામીના આંસુ ભગવાનને માટે વહ્યા છે હા પ્રેમાનંદ સ્વામીને તાળીઓથી વધાવી એકવાર તાળીઓ શું આ સત્સંગમાં રત્નો પાક્યા છે વાલા ભક્તો મને આનંદ થાય પ્રેમાનંદ સ્વામીને આપણે દર્શન નથી કર્યા મુક્તાનંદ સ્વામીને આપણે દર્શન નથી કર્યા પણ આપણા નિષ્કામ સ્વામી દરરોજ મહારાજ પાસે બેસીને અહીંયા કીર્તન ગાતા હોય અમે કેટલી વાર જોયું છે 9-10 વાગ્યાનો સમય હોય મંદિરમાં કોઈ કરતા કોઈ ન હોય એક ઠાકોરજી મહારાજ હોય અને નિષ્કામ સ્વામી રડતા રડતા મહારાજ પાસે કીર્તન ગાતા હોય આવા સંત આપણી પાસે છે સ્વામી રામકૃષ્ણ પરમહંસ એમ કહે છે જેની આંખમાં આંસુનો ખજાનો નથી એ ભગવાનને ક્યારેય ખરીદી શકતો નથી ભગવાનને ખરીદવા માટે ભગવાનને પામવા માટે તમારી ધન સંપત્તિ વૈભવ વિલાસ કામ નહીં કરે એકાદ વાર આપણી આંખ ભીની થવી પડે એકાદ વાર આપણી આંખમાંથી ભક્તિના આંસુ પડવા જોઈએ ભગવાન શ્રીહરિ દરબારોને કહે છે અમે અડધી રાત્રે જાગ્યા તમને જગાડ્યા બધાની ચોકી કરી એટલા માટે તમને અમારામાં હેત થાય અમારામાં હેત થાય અમારી વાત મનાય અમારી વાત મનાય તો અમને ન ગમે તે છોડો તમે અને એ વસ્તુ છોડો એમાં અમે રાજી થઈએ એમાં તમારું કલ્યાણ થાય આ કામ અમારે તમારી પાસે કરાવવું છે આટલું જ કરાવવું છે સભામાં બેઠેલા દરેક માતા પિતાએ આટલી વાત યાદ રાખવી જોઈએ દીકરા પાસે તમે અપેક્ષા રાખો છો દીકરો આવું કરે દીકરો આવો થાય બધી વાત સાચી
પણ થોડો વિવેકથી કામ લેજો. બાકી આપણે ત્યાં ઘણી બધી વાતો છે ને, દીકરાનું રિઝલ્ટ આવે એટલે બાપુજી માથે ચડી બેઠે, તારા આટલા જ આવ્યા, ગુજરાતીમાં આટલા, અંગ્રેજીમાં આટલા, તારી ઉંમરનો આ બાજુનો ફલાણો ભાઈનો દીકરો હતો એને આમ હતું, ફલાણા હતા એને આમ હતું. એક દિવસ છોકરાનો મગજ ગયો. બાપુજી દરરોજ કહે, છોકરાએ કહ્યું, પપ્પા રાજીવ ગાંધી તમારા ઉંમરના હતા ને દેશના વડાપ્રધાન હતા, તમને નોકરી નથી મળતી. પિતા તરીકે, એક વડીલ તરીકે આપણી ફરજ છે આપણા ઉચ્ચારણથી નહીં, આપણા ઉદાહરણથી આપણા સંતાનોને, આવનારી પેઢીને કંઈક ઉપદેશ આપીએ. ભક્તિની વાત અદ્ભુત છે. ભગવાન શ્રીહરિએ દરબારોને અતિ પ્રેમથી પોતાની મૂર્તિમાં આકૃષ્ટ કર્યા છે. કેવી સરસ મજાની વાત છે. તુમ લોક કુસંભારન કાજા સંગ ફિરને કો આયે હે આજા. તુમ લોક કુસંભારન કાજા સંગ ફિરને કો આયે આજા. કિતને અચ્છે શબ્દ હે, ધ્યાન સે. પ્રીત કર અનીતિ કહાવત જે તે, પ્રીત કર અનીતિ કહાવત જે તે, છોડ દીને હો અબ સબ હી તે, છોડ દીને. અમારામાં પ્રેમ થાય એટલે અમને ન ગમે છોડી દો, તમે અનીતિ છોડો, અધર્મ છોડો, એમાં અમે રાજી છીએ. અનીતિનો ત્યાગ એનું જ નામ ધર્મ, અસત્યનો ત્યાગ એનું જ નામ સત્સંગ. આવો સત્સંગ કરીશું ને, આવો ધર્મ રાખીશું ને, અને પછી ભગવાનની ભક્તિ કરીશું ને. કેવું અદ્ભુત કોઈ કવિએ લખ્યું છે, તુલસી દળથી તોલ કરો, તુલસી દળથી તોલ કરો તો પાણીનો પરપોટો. ભગવાનને તોલવા હોય તુલસીનું એક પાન કાફી છે, પણ પ્રેમથી મૂકો તો. હા, પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ તદહમ ભક્ત્યુપરહતમ અસ્નામિ પ્રયતાત્મનઃ. ભગવાન શ્રી કૃષ્ણ પ્રતિજ્ઞા કરે, ભગવાન શ્રીહરિ સત્સંગી જીવનમાં પ્રતિજ્ઞા કરે. તુલસીનું પાન વચનામૃતમાં મહારાજ કહે, ગદગદ કંઠે રોમાંચ ગાત્ર થઈને ભગવાનની મનમાં પૂજા કરે તુલસીનો પાન વગર તો પણ મહાન છે. તુલસી દળથી તોલ કરો તો પાણીનો પરપોટો, અને હિમાલય મૂકો હેમનો. સોનાનો હિમાલય મૂકી દઈએ ને તો મેરુથી પણ મોટો ભગવાન ન ખરીદી શકાય. આ હરવા ભાળે હરિવરને મેળવવો સી રીતે, ભજન કરે તે હારે મનવા, ભજન કરે તે જીતે. ભાઈ ભગવાનને મેળવવા માટે ભજન કરે જીતી જાય, ભજન કરે જીતી જાય. સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી હાથ ઉચા રાખી તો નીટ કે લે, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ. કેટલી અદ્ભુત કથા ચાલે છે. ભગવાન જે કઈ કરે છે, મોટા પુરુષો મોટા સંતો જે કંઈ કરે છે, જીવને પોતામાં હેત થાય એટલા માટે કરે છે. જેને જેમાં હેત હોય એની વાત મનાય, જેને જેમાં હેત હોય એના સદગુણ એમાં આવે છે. માટે મુક્તાનંદ સ્વામીને મહારાજે ટકોર કરી, સ્વામી તમે લોકોને અધર્મ છોડાવજો, વ્યસન છોડાવજો, કુટેવ છોડાવજો, પણ સૌથી પહેલાં તો જીવને તમારામાં હેત થાય એવું કરજો. તમારા એક સંત બહુ સરસ વાત કરે, વ્યસન છોડવા માટે એટલી બધી વાતો ન કરતા કે વ્યસન તો જીવ છોડે નહીં પણ સંતને જ છોડી દે. આપણી વાતમાં એનો મર્મ કંઈક છુપાયેલો છે એ બહુ જાણવો જરૂરી છે. ભગવાન શ્રીહરિએ દરબારોને હેત કરાવ્યું, દરબારોને કહ્યું તમારું કલ્યાણ કરવું છે, તમારો ઉદ્ધાર કરવો છે, એટલા માટે અમે આ ચરિત્ર કરીએ છીએ. આ બધી ઘણી બધી વાતો કરી મહારાજ એમ કહે છે, નીતિ છે ત્યાં નારાયણ છે, અમે આ બધી વાત કરીએ છીએ, જે પાળશે એમ કરશે, એનું કલ્યાણ થશે, સારું થશે, આલોક અને પરલોક સુધરશે, એવું નહીં કરે એને જરૂર આલોક અને પરલોક બંને જગ્યાએ દુઃખ પડશે. અને મહારાજે સંકલ્પ કર્યો, હરિચરણ સાગર અમારી વાત નહીં માને, એક રાજા પશ્ચિમમાંથી આવશે
બધા લોકો પાસે નીતિ મય જીવન જીવડાવશે મહારાજના થોડા શબ્દો. એ રાજા કેવા હશે? હથિયારોનો ત્યાગ કરાવનારો એ રાજા એટલે કે અંગ્રેજ આવતા દિવસોમાં આવશે, પ્રજાનું રક્ષણ કરશે, પ્રજાને જે પીડતા હશે એને કચડી નાખશે, કોઈ ઉન્મત્ત થશે એ બધાને સીધા કરી દેશે. આવા અંગ્રેજ રાજા આવશે. આજે આપણે અંગ્રેજની હુકુમતમાં બેઠા છે, તાળીઓથી વધાવીએ. ભગવાન સ્વામિનારાયણે 200 વર્ષ પહેલા કરેલી આ બધી વાતો છે. જેમ શરીરમાંથી આત્મા નીકળી જાય, શરીર નથી એ મળદું છે, એવી રીતે માણસમાંથી નીતિ નીકળી જાય એ માણસ નહીં એ મળદા બરોબર છે. આજનો માણસ એ મળદા જેવો થઈ ગયો છે. કેટલી અદ્ભુત વાત છે. એટલા માટે સંતો કહે, જીવન જીઓ રીતિ છે, ધન કમાવો નીતિ છે, ભક્તિ કરો પ્રીતિ છે, તો બચ જાઓગે દુર્ગતિ છે. આવી મહારાજે વાત કરી છે. જગતમાં નીતિ પ્રમાણે ચાલે એ સુખી થાય છે, આવું નરી આંખે બધાને દેખાય છે. અનીતિ કરે છે બધાને દુઃખ આવે છે. માણસ જેટલો સત્સંગ કરે સારી બુદ્ધિ મળે છે, સારી બુદ્ધિ મળે એટલી ભગવાનની આજ્ઞા પાળી શકે છે. મંદિરમાં આવે છે એનું ફળ જ એ છે, સારા વિચાર આવે, સારા વિચાર આવે તો સારા કર્મ થાય, સારું કર્મ કરે તો સારું સુખ મળે. આવી બધી ઘણી બધી વાતો કરી છે. એમાં રાત પડી અને ભગવાન શ્રી હરિ સુવા માટે પધાર્યા છે. આધારાનંદ સ્વામી અદ્ભુત વાત લખી રહ્યા છે, બહુ સરસ વાત છે. હા, પજીકુ પ્રસન્ન કિયે હરિ, શબ્દ જુઓ, ભગવાને પગીને, આપણે ભગવાનને રાજી કરીએ એમ નહીં, ભગવાને પોતે. પગીકુ પ્રસન્ન કિયે હરિ, પગીકુ પ્રસન્ન કિયે હરિ, ઉતારે પીછે આય, કછુક વાર હરિ પલંગ પર પોઢત ભયે હિત લાય. અડધી રાત ની સવારે પ્રભુ થોડી વાર સુતા, ભોર ભયે તબ જાગે હરિ, ભોર ભયે તબ જાગે હરિ, નારાયણ ધુની કીન, પીછે સોનાવત ભયે રામ નવમી તેહી દીન. સવાર થયું, વિક્રમ સંવત 1862 ની સાલ છે અને રામનવમી નો દિવસ છે. તાળીઓથી વધાવીએ ભગવાન સ્વામિનારાયણ સવારના પહોરમાં રામનવમી હરિજયંતીના દિવસે જાગ્યા છે. સ્વામી નારાયણ, 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 સ્વામી નારાયણ. આધારન સ્વામી એમ કહે છે, પ્રભુ જાગ્યા છે, સ્નાન કર્યું છે, નિત્ય કર્મ કર્યું છે, આજે આકાશમાં સોનાનો સૂરજ ઉગ્યો છે, આજે પૃથ્વીના જળ અને થળ તમામ પશુઓ પંખીઓ આજે પ્રસન્ન થયા છે, આજે તો પ્રભુના પ્રાગટ્યનો દિવસ છે, આજે તો રૂડો જન્મ દિવસ છે, અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ પુરુષોત્તમ નારાયણ પ્રગટ થયા, એ મંગલ ઘડી, એ મંગલ અવસર ઇન્ડિયામાં અત્યારે સવાર થઈ ગઈ છે. તાળીઓથી વધાવીએ, આપણે આવતીકાલે છે હજી, ભગવાન પ્રગટ થયા છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના અષ્ટમ પુરમાં શ્રી હરિએ નીતિનું સમર્થન કર્યું અને પ્રાતઃ સ્નાનાદિ વિધિ કર્યો, એ નામે 64મો તરંગ સમાપ્ત થયો. સ્વામી નારાયણ, 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 સ્વામી નારાયણ.
Swami Narayan, 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 Swami Narayan. Hari Bol, Swami Narayan, Swami Narayan, Swami Narayan, Swami Narayan. તાળી પાડીને બધા ભક્તો 2 મિનિટ માટે હાથ ઉચ્ચા રાખો. બધાના હાથ ઉચ્ચાવો જોઈએ. ભગવાન પ્રગટ થયા છે. નાચવાનું, કૂદવાનું, ગાવાનું, બધાના હાથ ઉચ્ચા. 2 મિનિટ કે સબ હાથ ઉચ્ચા રાખો. સ્વામી નારાયણ, 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 Swaminarayan, 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 Swaminarayan,